नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 पाठ नंबर 15 सरकार, एमां पहेली ज लीटीनी अंदर जो आपेलू छे के आपणो देश भारत, अने रोजने माटे आपणे छे स्कूलनी अंदर एक ज शब्दथी आपणे छे शुरुआत करीए छीए के भारत मारो देश छे, के आपणे भाग्यशाळी छीए કે જ્યાં આપણો જન્મ ભારતની અંદર થયો છે. જે ભારત દેશનું નામ છે એ સેના ઉપરથી પડ્યું? તો કે સમ્રાટ, એક રાજા હતો જેનું નામ છે ભરત, એના ઉપરથી આપણા દેશનું નામ પડેલું છે ભારત. કે જે આપણો દેશ ભારત છે, જે દુનિયામાં સૌથી મોટો લોકશાહી ધરાવતો દેશ છે હોય ને, તો એ છે ભારત દેશ. કે જેની અંદર શબ્દ તમને આપેલો છે લોકશાહી. હવે કે જ્યાં લોકો વડે અથવા તો લોકો દ્વારા જેનું શાસન ચાલતું હોય ને, એને લોકશાહી દેશ કહેવાય. આપણે જોતા હોય તો કે ઘરનો વહીવટ અને સંચાલન કોણ કરે છે? વડીલ કરે. બસ આટલું જ. તો આપણા દેશનું સંચાલન કોણ કરે? સરકાર. તો સરકાર શબ્દ મિત્રો તમે વારંવાર સાંભળેલો હશે. ક્યાં? તો કે દૈનિક પત્ર, એટલે કે સમાચાર પત્ર, જે આપણે ઘરે આવે છે ન્યૂઝ, NEWS, એટલે કે નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ, આ ચારે ચાર દિશાઓના નામ છે. એટલે કે ચારે દિશાઓમાંથી જે સમાચાર આવે છે ને, એને શું કહેવાય? ન્યૂઝ. એટલે આપણે દૈનિક પત્ર સમાચારની અંદર પણ આ શબ્દ સાંભળેલો હશે. કયો શબ્દ? સરકાર. હા, પછી તો કે ટેલિવિઝન, એટલે કે ટીવી, કે વાતચીતની અંદર કોઈ સાથે બોલતા હોય ત્યારે પણ આ શબ્દ સાંભળેલો હોય. સરકાર, સરકાર આ શબ્દ આપણે સાંભળીએ છીએ. દેશના સંચાલન માટે કે નિર્ણય લેવા માટે સરકારની જરૂર પડે છે, કે દેશના વિકાસ માટે સરકાર એક આયોજનપૂર્વક કાર્ય કરે. કોઈ પણ કાર્ય કરવું હોય તો પહેલાં તો એ કાર્યનું આયોજન કરવું પડે. જો આયોજન દ્વારા કાર્ય કરવામાં આવે તો એ કાર્ય છે એ સિદ્ધ થાય છે. તો માટે આપણા દેશની અંદર પણ વિકાસ થાય માટે સરકાર એક સરસ મજાનું આયોજન કરે છે અને આયોજનપૂર્વક કાર્ય કરે છે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા અને એ કાયદામાં સુધારા વધારા કરવા અને એનો અમલનું કરવાનું કાર્ય સરકાર દ્વારા થાય છે. તો આપણા દેશની સરકારને મતદાન દ્વારા ચૂંટવામાં આવે છે, એટલે કે મતદાન દ્વારા એની ચૂંટણી થઈ છે. જો અહીંયા એક પોસ્ટર આપેલું છે કે જેની અંદર સમાચાર પત્રના કટિંગ આપેલા છે, કે જેની અંદર પણ તમે એક જ શબ્દ જોયો હશે. કયો? તો કે સરકારો, સરકારો. બરાબર, આ સરકાર શબ્દ છે એ સમાચાર પત્રમાંથી આપણે વાંચીએ છીએ. ઉપરના ચિત્રની અંદર આપણે જુઓ સરકારના વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાત અંગે જાણી શકીએ છીએ કે આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિક પત્રો અને મેગેઝિન્સનું વાંચન કરી આપણે વિવિધ કાર્ય અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થાને લોકશાહી શાસન વ્યવસ્થા કહેવામાં આવે છે. તમને પૂછાય કે લોકશાહી શાસન વ્યવસ્થા એટલે શું? તો કે લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા એટલે લોકશાહી શાસન વ્યવસ્થા. હવે આ જે લોકશાહી શાસન વ્યવસ્થા છે એમાં સરકાર અતિ મહત્વનું એટલે કે આગવું સ્થાન ધરાવે છે. શેમાં? તો કે લોકશાહી શાસન વ્યવસ્થામાં. લોકશાહી શાસન વ્યવસ્થા એટલે તો કે લોકોથી, લોકો વડે અને લોકો માટે જે ચાલતી શાસન વ્યવસ્થા છે તેને લોકશાહી શાસન વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ લોકશાહી શાસન વ્યવસ્થા છે જેની અંદર સરકાર ખૂબ જ મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે, જેની અંદર આપણે પહેલો જ પોઈન્ટ જોવાનો છે, તો કે આપણો દેશ અને જે આપણી સરકાર. જે આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે, કે વિવિધતા એટલે શું? તો કે આપણા દેશની અંદર વિવિધતામાં એકતા જોવા મળે છે.
એટલે કે વિવિધ ધર્મો, વિવિધ જ્ઞાતિ, વિવિધ ભાષા, વિવિધતામાં એકતા છુપાયેલી હોય ને તો એ ક્યાં છે? ભારતની અંદર. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો હોય દેશ તો એ કયો છે? ભારત દેશ. દેશની વિશાળતા અને અનેક પ્રકારની ભિન્નતા હોય એક જ સ્થળેથી વહીવટ કે સંચાલન થઈ શકતું નથી, જેના કારણે સંચાલન કરવામાં અગવડતા પડે. આવી સમસ્યાઓ અને અગવડતા ન પડે માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર આમ ત્રણ સ્તરે કાર્ય કરે છે. તમને પૂછાય કે વિવિધ સ્તરે સરકાર કાર્ય કરે છે ક્યાં ક્યાં? તો સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્ર સરકાર. જેની અંદર આપણે જોઈએ તો કે સ્થાનિક સરકારની અંદર શેનો સમાવેશ થાય? તો કે ગામ શહેરનો કાર્યભાર સંભાળે છે. સ્થાનિકની અંદર ગામ કે શહેર. રાજ્ય સરકારની અંદર તો કે સમગ્ર રાજ્યનો વહીવટ રાજ્ય સરકાર દ્વારા થાય. અને છેલ્લી આપણે આવે છે રાષ્ટ્રીય સરકાર, કે આખા દેશનો વહીવટ ક્યાં થાય? તો કે રાજ્ય સરકારના હસ્તે. ત્રણ સરકાર ત્રણ સ્તરે કાર્ય કરે છે, સ્થાનિક સ્તરે, રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે. એટલે કે સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર. સ્થાનિક સ્તરે શેનો સમાવેશ થાય? તો કે ગામ અને શહેર. રાજ્ય સ્તરે તો કે સમગ્ર રાજ્ય. અને રાષ્ટ્રીય સ્તરે તો કે સમગ્ર દેશનો સમાવેશ થાય છે. તો કે વિવિધ સ્તરે સરકારની જરૂર છે. શા માટે? તો કે નિયમો બનાવવા અને તેને લાગુ કરવા માટે આ સ્તર ખૂબ જ ઉપયોગી છે. દેશના નિભાવ માટે એટલે કે દેશને ચલાવવા માટે, વિકાસ અને કાયદાની વ્યવસ્થાની જાળવણી માટે સરકાર તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું. હવે આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. તો દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાની આધારે સરકાર કે શાસન વ્યવસ્થાની અંદર પણ વિવિધતા જોવા મળે છે. હવે આપણે જોવાનું છે સરકારના પ્રકાર, કે આપણો જે દેશ છે એ લોકશાહી વ્યવસ્થા ધરાવતો દેશ છે. આગળ આપણે જોયું. હવે લોકશાહી વ્યવસ્થા એટલે શું? કે જેની અંદર આપણે જોયું હતું લોકો વડે, લોકો માટે જે શાસન થાય છે બરાબર, એને શું કહેવાય છે? તો કે લોકશાહી શાસન. તો દુનિયાના બધા જ દેશોમાં લોકશાહી શાસન વ્યવસ્થા નથી બરાબર. આપણા ભારતની અંદર જ એક એવું છે કે તમામ વહીવટ લોકોની ઈચ્છા મુજબ થાય છે, લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસન વ્યવસ્થા હોય તો એ ક્યાં છે? ભારતની અંદર. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા સરકારના હવે આપણે પ્રકાર જોવાના છે.